नमस्कार, हूँ दीपल। आप जो रहा छो गांधीनगरनी सौ प्रथम वेब न्यूज चैनल लाइव गांधीनगर। तो आवो निहाड़िए आजनू जीवतू धबकतू गांधीनगर लाइव गांधीनगर नी नजरे। गांधीनगर में शीतला सातमनी आस्थाभेर उजवणी करवामां आवी हती। दर वर्षनी जेम आ वर्षे पण गांधीनगर में बहनों द्वारा शीतला सातमनी उजवणी करवामां आवी हती। सेक्टर 4 खाते आवेल शीतला माताना मंदिरे पूजा माटे सवारथी ज बहनोए लाइन लगावी हती। सेक्टर 5 खाते आवेल शिवशक्ति मंदिर खाते मोटी संख्या में बहनोए शीतला माताની श्रद्धापूर्वक पूजा अर्चना करी हती અને માની કૃપા સદા રહે તેવી પ્રાર્થના કરી હતી। ગાંધીનગર શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં આજે પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી। આ પૂરને પગલે ગાંધીનગર તાલુકાના 10 જેટલા ગામોના રહીશોને નદીના તટ વિસ્તારમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે। ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે ધરવે ડેમમાં પાણીની આવક વધતા ડેમના 8 દરવાજા ખોલી 66,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ધરવે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગાંધીનગરમાં બનાવેલ સંત સરોવરમાં પણ પાણીની આવક વધવા પામી છે। સંત સરોવરમાં પાણીની આવક વધતા તેના પણ 10 દરવાજા ખોલી 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સંત સરોવરમાં સવારથી જ પાણી છોડવામાં આવતા સાબરમતી નદી 2 કાંઠે વહેતી જોવા મળી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાને આંતરમાળખાકીય વિકાસના 9 કામો 37 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। જે અંગે પ્રતિક્રિયા આપતા ગાંધીનગર નગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગાંધીનગર મહાનગરપાલિકાના આંતરમાળખાકીય વિકાસના કામો માટેના રૂપિયા 37 કરોડ રૂપિયાની જેટલી માતબર રકમને આજે મંજૂરી આપી છે। એ બદલ માન્ય મુખ્યમંત્રીશ્રીનો ગાંધીનગરની જનતા વતી હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। આ 37 કરોડ રૂપિયાથી એની અંદર ગાંધીનગરના નવા સમાવેશ વિસ્તારોના વિકાસ, બાગ બગીચા, આરોગ્ય અને સૌ માળખાકીય સુવિધાઓ છે એને બધાને આવરી લેવામાં આવી છે। અને આ મંજૂરીથી અમારા ગાંધીનગરના વિકાસને એક ગતિ મળશે અને ખૂબ સારું પરિણામ અમે લાવી શકીશું। ફરીથી માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। જીલુભા દાંદલના અથાક પ્રયાસથી ઇન્ડિયન રેડક્રોસ ગાંધીનગર તરફથી સ્પેશિયલ ડિઝાઇન થયેલી ફૂલ્લી ઇક્વિપ્ડ વેક્સિન વાનનું પ્રજાપતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શિવશક્તિ ભવન સેક્ટર 28 ગાંધીનગર ખાતે સંચાલિકા રાજયોગીની કૈલાસ દીદીએ કંકુ, અબીલ, ગુલાલ, ચોખા, ઈશ્વરીય વરદાન અને દિલની શુભભાવના, શુભકામનાઓ, સંપન્ન દુઆઓથી ઉદઘાટન કરવામાં આવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વાનમાં બેસનાર વ્યક્તિ ભલે રોતા રોતા બેસશે પણ હસતા હસતા જ ઉતરશે। તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર। આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેઇલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો। વેક્સિનેશન કરાવો, માસ્ક પહેરો અને સુરક્ષિત રહો। ધન્યવાદ।